નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ. લોકસભાની ચૂંટણી પહેલા જાણે કે કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું છે. એક સાંજે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નારાજ ધારાસભ્યોની વણઝાર ઉભી થઈ ગઈ છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપતા ભૂકંપ જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. પાછલા 6-8 મહિનાની વાત કરીએ તો 3 મોટા નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે, જેમાં સૌપ્રથમ જીવાભાઈ પટેલે રાજીનામું આપી કેસરિયું ધારણ કર્યું, તો જસદણના મજબૂત ધારાસભ્ય કુંવરજી બાબરીયાએ ભાજપ સાથે હાથ મિલાવી લીધો. હવે આશા પટેલે રાજીનામું આપી દેતા કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. જોકે આશા પટેલે કોઈપણ પક્ષ સાથે નહીં જોડાવું તેવું નિવેદન આપ્યું છે. જોકે આશાબેને ભાજપમાં જોડાય તેવી અટકળો પણ તેજ થઈ છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસમાં જૂથવાદને લઈને રાજીનામું આપ્યું હોવાનું આશાબહેને રાહુલને ફેસબુક પર લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, રાજીનામામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. આ સાથોસાથ 10% આર્થિક અનામતના પણ વખાણ કર્યા છે. એટલું જ નહીં, રાહુલના નેતૃત્વને લઈને પણ પત્રમાં સવાલો ઉઠાવાયા છે. આ પત્ર આશા પટેલે ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આશાબહેન પટેલે રાજીનામું આપતા જ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટી નેતૃત્વ નિષ્ફળ જતા આશાબહેન પટેલે રાજીનામું આપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આશાબહેને પ્રેસ કોન્ફરન્સ કરીને કોઈપણ પક્ષમાં ન જોડાવાનું પણ નિવેદન આપ્યું. જોકે આશાબહેન પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે. એક મહિના અગાઉ આશાબહેન પટેલ અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. શાળા ચકાસણી કાર્યક્રમમાં એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને કુદાકુદની રાજનીતિ તેજ બની છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આશા પટેલના રાજીનામાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વ સામે તેમના જ પક્ષના નેતાઓએ ઉઠાવેલા સવાલથી કોંગ્રેસની પોલ ખુલ્લી પડી ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે આશાબહેને રાહુલ ગાંધીને લખેલા પત્રમાં નારાજગીની વાતને લઈને બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું. આશાબહેનની નારાજગી કયા પ્રકારની છે તેનો તેમને ખ્યાલ નથી, પરંતુ કોઈપણ નાની મોટી નારાજગીને તેઓ સાથે બેસીને ચર્ચા કરી ઉકેલ લાવવામાં આવશે તેમ જણાવ્યું છે. જોકે હાલ ભરત ઠાકોર 2 દિવસની ઠાકોર સેનાની એકતા યાત્રામાં છે. આશા પટેલે આપેલા રાજીનામાને લઈને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનું પણ કંઈક આ પ્રકારનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે તેમનો અંગત શું વિચાર હોઈ શકે તે ખ્યાલ નથી. પાટણના પૂર્વ પાસના કન્વીનર અને વર્તમાન કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ આશાબહેન પટેલના ખૂબ જ નજીકના ગણાય છે અને અચાનક આપેલ રાજીનામા બાબતે તેમણે ભાજપ પર આક્ષેપ કરીને પ્રતિક્રિયા આપી હતી. કચ્છના કોંગ્રેસ જે 2 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો પણ વહેતી થઈ છે. રાપરના કોંગ્રેસ ધારાસભ્ય સંતોકબહેન આજીઠિયા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાય તેવી અટકળો ગુજરાતના રાજકારણમાં ચાલી રહી છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મામલે સ્પષ્ટતા કરી હતી. ભાજપ સાથે જોડાવાની વાત માત્ર અફવા છે. તેઓ કોઈપણ ભાજપ મંત્રી કે નેતાને નથી મળ્યા, તો ભાજપમાં જોડાવા માટે કોઈ નેતા સાથે વાતચીત પણ ન થઈ હોવાનું જણાવ્યું. જ્યારે સંતોકબેન અરુત્યાએ આ વાતને એક અફવા માત્ર ગણાવી. રાજકોટ અમદાવાદ હાઈવેનો એક તરફનો રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. ચોટીલામાં કોળી સમાજના સંમેલન પહેલા જ પોલીસે પોતાનું કામ ઓછું કરવા માટે રાહદારીઓને પરેશાન કર્યા. 4 કિલોમીટરથી અને ત્યાંથી દૂરીથી હાઈવે બંધ કરી દેવાતા ટ્રાફિક જામ સર્જાઈ ગયો. નર્મદા નદીમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં ન આવતા નર્મદા નદીના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે અને નદીના પટમાં મીઠાનો પાક અને ખારાશ જોવા મળી રહ્યું છે. ત્યારે નર્મદા નદીના કાંઠાના ગામના સ્થાનિક લોકોએ રેલી કાઢીને તાત્કાલિક નર્મદા નદીમાં પાણી છોડવાને લઈને માંગ કરી હતી અને પાણી છોડીને નર્મદા બચાવવાની પણ માંગણી કરી છે.
નર્મદા જયંતિ ટૂંક સમયમાં જ આવી રહી છે ત્યારે તે પહેલા પાણી છોડવા માટે માંગણી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નર્મદા નદીમાં પાણી ન છોડવાના કારણે આસપાસના ગામોની જમીનમાં પણ ખારાશ થઈ ગઈ છે અને તેની અસર પાક પર પડી રહી છે. વર્ષ દરમિયાન કરેલા વિકાસ અને પ્રજાના પડતર પ્રશ્નોના કામોને લોકો સમક્ષ રજૂ કરવા માટે જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા હકુભા જાડેજાએ વર્ષ દરમિયાન રોડ રસ્તા સહિતના કાર્યો પાછળ કરેલા રૂપિયા 11,80,00,000ના કામોનો હિસાબ આપ્યો હતો. 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મમાં પગલાં ન લેવાતા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સીએમ અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. હિંમતનગરના ઢુંડર ગામે થયેલ દુષ્કર્મમાં પગલાં ન લેવાતા સીએમ અને ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. પરપ્રાંતિય યુવક દ્વારા બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે સરકારે 3 મહિનામાં આરોપીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ ધારાસભ્યે કર્યો છે. રાજકોટના કુંભલિયાપરામાં ઝૂંપડા સળગાવવા મામલે પોતાનું ઝૂંપડું ગુમાવનાર લોકો મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં પોતાની રજૂઆત કરવા માટે ગયા હતા, ત્યારે પોલીસે મહિલાઓને મુખ્યમંત્રી સ્ટેજ પર નજીક જતા રોકી હતી અને આ બાબતે કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે મહિલાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં કોંગ્રેસના નેતા વસરામ સાગઠીયા સહિતના લોકોની ધરપકડ પણ કરી લેવાઈ હતી અને પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. એનએસયુઆઈ દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રિન્સિપાલ નિર્ઝા અરૂણને લાયકાત વિના ઇન્ડક ભવનના હેડ બનાવી દેવામાં આવ્યા છે. તેમને હટાવવામાં આવે તેમજ એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી આરએસએસની મીટિંગનો પણ વિરોધ કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે જો નવા સેનેટ ભવનનું ઉદઘાટન મોહન ભાગવતના હાથે કરવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે. આરએસએસની મીટિંગનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને સાથે જ સૂત્રોચ્ચાર કરીને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. તો આરએસએસની મીટિંગનો વિરોધ દર્શાવતા કાર્યકર્તાઓ જોઈ શકાય છે. સુરેન્દ્રનગર ચોટીલામાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન છે. આજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કુંવરજી બાવળિયાની હાજરીમાં મહાસંમેલનનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં સમાજના લોકો પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો. તો ચોટીલા ખાતે હાલમાં સંમેલનનો પ્રારંભ થયો છે. કુંવરજી બાવળિયાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમને જીત બદલ સન્માનવામાં આવી રહ્યા છે. તો આજે મહાસંમેલનનું આયોજન થયું છે. કોળી સમાજનું શક્તિ પ્રદર્શન પણ આને કહી શકાય. સાથે જ સીએમ વિજય રૂપાણી પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સ મારફતે સંબોધન કરવાના છે. તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોઈ શકાય છે. તુષાર ઓઢાણીને પણ કુંવરજી બાવળિયાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તો સમાજના આગેવાનો સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે ત્યારે કોળી સમાજને આકર્ષવા માટે પણ એક ખાસ આયોજન ભાજપ તરફથી થયું હોવાની પણ અટકળો થઈ રહી છે, પરંતુ હાલમાં કુંવરજી બાવળિયાનું સન્માન થઈ રહ્યું છે તેના દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો. તો સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે કોળી સમાજનું શક્તિ પ્રદર્શન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ તૈયારીઓ અહીં સ્થળ પર જોવા મળી રહી હતી. કુંવરજી બાવળિયા ઉપસ્થિત હતા. ન્યૂઝ 18 ગુજરાતી સાથે પણ તેમણે ખાસ વાતચીત કરી હતી અને હાલમાં તેમનો સન્માન સમારોહ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સીએમ વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત રહેશે તેવી વાત હતી. તેઓ પણ ભાગ લેવા માટે આવી પહોંચે છે. સાથે જ પીએમ મોદી પણ ખાસ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરવાના છે, તેની પણ રાહ જોવાઈ રહી છે. તો ચોટીલા જે છે ત્યાં હાલમાં જે માહોલ છે રાજકીય માહોલ બની રહ્યો છે. ભાજપ દ્વારા અહીં કોળી સમાજનું જે સંમેલન છે તે યોજવામાં આવ્યું છે. બીજી તરફ કોળી સમાજનું શક્તિ પ્રદર્શન પણ આને માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં આજે કોળી મહાસંમેલન જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક તરફ જ્યાં
સુરેન્દ્રનગરના ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન છે, ત્યાં બીજી તરફ પશ્ચિમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીં વડાપ્રધાનની રેલીમાં લોકોની ઉપસ્થિતિ જોઈ શકાય છે. તો બંને તસવીરો, બંને દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ભાજપના જે આયોજનો છે આગામી રણનીતિના ભાગરૂપે તેને જોવામાં આવી રહ્યા છે. જ્યાં ચોટીલામાં શક્તિ પ્રદર્શન કોળી સમાજનું, ત્યાં બીજી તરફ પીએમની રેલી. અગર ગરીબો કી બીમારી સે દૂર હો જાયેગી ઓર હર બીમાર જબ ઠીક હોગા ઓર મોદી મોદી બોલેગા તો દીદી કા ક્યા હોગા. યે મોદી શબ્દ સુનને કે કારણ યે દીદી ને પશ્ચિમ બંગાળ કે લાખો ગરીબો કો इतनी बड़ी सुविधा से वंचित कर दिया है. ऐसी निर्दय सरकार को एक पल रहने का अधिकार नहीं है. भाइयों बहनों, साथियों, इन्होंने पश्चिम बंगाल देश का पहला ऐसा राज्य बना दिया जहां पढ़ाई पर भी टैक्स लगाया जा रहा है. ट्रिपल टी टैक्स का आपको पता है? आप जानते हैं पश्चिम बंगाल का बच्चा बच्चा तृणमूल तोलाबाजी टैक्स से परिचित है. ये ट्रिपल टी टीएमसी का ट्रिपल टी. हम जो समाचार सुपरफास्ट. બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે આજે ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. ટ્રાફિક બ્રિગેડની 63 જગ્યાઓ માટે આશરે 500 જેટલા ઉમેદવારો ઉમટ્યા હતા. બોટાદ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બોટાદ, ગઢડા અને બરવાળા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ, ત્યારે પોલીસને ટ્રાફિક માટે મદદરૂપ થઈ શકાય તે માટે આ ભરતી પ્રક્રિયાને કરવામાં આવી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં ડિમોલિશન કરવાના મામલે સ્થાનિકોએ હોબાળો મચાવી દીધો. બિલ્ડર દ્વારા ખરીદવામાં આવેલા ભાવિદર્શન સંકુલના જર્જરિત બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવતા સ્થાનિકો વિફર્યા હતા. બે જોઈન્ટ બિલ્ડિંગને કારણે પાછળની બિલ્ડિંગ પર પણ અસર પડતી હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, કેટલાક ફ્લેટમાં લોકો રહેતા હોવા છતાં ડિમોલિશન શરૂ કરતા મામલો વધુ બીચક્યો હતો. મહત્વનું છે કે 100 જેટલા મકાનોમાં 400 જેટલા લોકો ભાવિદર્શન સંકુલમાં રહી રહ્યા છે, ત્યારે આ મામલો વધુ બીચકતા પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી. જામનગર ટાઉન હોલ નજીક જન્મેલ નવજાત ભ્રૂણ મળી આવ્યું. અધૂરા માસે જન્મેલ ભ્રૂણ મૃત અવસ્થામાં મળી આવ્યું હતું, ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે તપાસ કરી. અમદાવાદની ઉદગમ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સ્કૂલના સમયમાં વાલીઓએ પૂછ્યા વગર જે હતું તે ફેરફાર કરી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, વિરોધ દર્શાવ્યો હતો. સ્કૂલ બે શિફ્ટમાં એટલે કે સવારે 7-12 તેમજ બપોરની શિફ્ટ 12:30-5 સુધીની છે, તેમાં ફેરફાર કરી દેવાતા વાલીઓ રોષે ભરાયા હતા. તો આ તરફ અમદાવાદના ઘાટલોડિયામાં ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ મધુવૃંદમાં પણ વાલીઓ ભેગા થયા હતા. સ્કૂલે ફી નિર્ધારણ કમિટી નક્કી કરેલી ફી ન સ્વીકારતા વાલીઓ ભેગા થયા. ફીને લઈને બાળકોને રિઝલ્ટ પણ ન બતાવવામાં આવ્યું હતું, જેના કારણે વાલીઓએ ભેગા થઈને આ મામલે રોષ પ્રગટ કર્યો હતો. સુરતના પીપલોદ ખાતે આવેલ વિજય સેલ્સના શોરૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. તો સીલ કરવાની કાર્યવાહી જોવા મળી છે. ઇલેક્ટ્રોનિક્સના આ શોરૂમમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાના કારણે સીલ મારવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા શોરૂમને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, આમ છતાં પણ સેફટીના કોઈ સાધનો નહીં મુકાતા આ કાર્યવાહી હાથ ધરાઈ. સુરતમાં તસ્કરો બેફામ બની રહ્યા છે. માંગરોળના નવી પાલોદ ગામની અનમોલ સોસાયટીમાં બુકાનીધારી તસ્કરોએ કિન્નરના બંધ મકાનને નિશાન બનાવ્યું, પરંતુ ઘરમાં કશું ન મળતા ચોરીની ઘટનાને અંજામ આપવામાં તસ્કરો નિષ્ફળ રહ્યા. સીસીટીવીના ફૂટેજમાં 6 જેટલા બુકાનીધારી તસ્કરો ઘરમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે, ત્યારે ફૂટેજના આધારે પાલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના સિયોદર ગામે મોડી રાત્રે લૂંટારૂએ આતંક મચાવ્યો. લૂંટારૂ ટોળકીએ એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી. 15 જેટલા લૂંટારૂએ એક મકાનમાં ઘૂસી ગયા હતા અને જે બાદ ઘરના સભ્યોને બાનમાં લઈને ઢોર માર માર્યો હતો અને ફિલ્મી ઢબે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા, ત્યારે ઇજાગ્રસ્તોને બારડોલી સ્થિત હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે લૂંટારૂને ભાર મેળવવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે.
બનાસકાંઠા ડીસાના શખ્સો માઉન્ટ આબુમાં જુગાર રમતા ઝડપાયા છે. ડીસાના 13 શખ્સો તીનપતિ જુગાર રમતા ઝડપાયા છે, ત્યારે જુગારના સાહિત્ય સહિત 3.60 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે. માઉન્ટ ફેડી કોટેજ પાસે આ જુગાર રમવામાં આવી રહ્યો હતો, જેને આબુ રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લી મોડાસાના સાકરિયા ગામ પાસે શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. સાકરિયા ગામના યુવાનનો આમંત્રણ હોટલ પાછળ મૃતદેહ મળી આવ્યો છે. શરીરમાં ઇજાના નિશાન છે, ત્યારે હત્યા થઈ હોવાની આશંકા. લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે આશંકા સેવવામાં આવી રહી છે કે આ યુવકની મોતને ઘાટ ઉતારી દેવાયો હોઈ શકે છે. અમદાવાદના મણિનગરની નાગરિક સહકારી બેંકમાંથી 10 લાખની ઉચાપત કરનાર નાઝીરન ગેંગની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલો મોહિત ટોકાસ નામનો આરોપી ઇન્ટરનેશનલ બોક્સર છે, જે દિલ્હીના નાઝીરન એમા ઉર્ફે જેક નામના યુવક સાથે સંપર્કમાં આવતા બંને મળીને એકાઉન્ટ હેક કરતા હતા. ત્યારે પોલીસે ઝડપાયેલ બંને શખ્સના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. ધંધુકા બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો. ફેદરા ગામના બસ સ્ટોપ પાસે સવારે ત્રિપતિ સાયકલ સવાર દિવ્યાંગને બાઇક સવારે બસ સ્ટોપ પાસે અડફેટે લીધો હતો. તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાને ધંધુકા હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મહત્વનું છે કે ઇજાગ્રસ્ત યુવાન ઉના તાલુકાથી 26 જાન્યુઆરીએ નવ ત્રિપગી જે સાયકલ છે તે સાયકલ સવાર દિવ્યાંગો સાથે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા, જે આગામી 7મી તારીખે ગાંધીનગરમાં દિવ્યાંગો રેલી યોજવાના હતા. તેમના પડતર પ્રશ્નોની રાજ્ય સરકારને રજૂઆત કરવાના હતા. બનાસકાંઠામાં દિયોદર ખીમાણા બસને અકસ્માત નડ્યો. બસ રસ્તા પરથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન આખલો વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. બસની અડફેટે આવેલા આખલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બસ ચાલકને ઇજા થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. રાજકોટ ઉપલેટાના પાછણવાવ પાસે અકસ્માત સર્જાયો હતો. વળાંક લેતી વખતે રિક્ષાએ પલટી મારતા રિક્ષા ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, એક વ્યક્તિને ઇજા પહોંચી છે. મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શુક્રવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નીતિનકુમાર પેખાણીના નામની જાહેરાત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ દ્વારા ચલાવવામાં આવતી હતી, જેથી ઘણા મહત્વના નિર્ણયો લેવામાં મુશ્કેલી પડતી હતી. ભરૂચ નગરપાલિકા રાજ્યની સૌ પ્રથમ સોલાર એનર્જી સંચાલિત નગરપાલિકા બની છે. નગરપાલિકા કચેરીમાં રૂપિયા 41 લાખના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવી છે, જે 60 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરશે. તેના દ્વારા દિવસમાં 8 કલાક વીજ ઉત્પાદન પણ મળશે, જેથી કરીને કચેરીની વીજળીની જરૂરિયાત તો પૂર્ણ થશે જ, પણ સાથે સોલાર પેનલના પ્રોજેક્ટ થકી નગરપાલિકાના વીજ બિલમાં પણ ઘટાડો થશે. બોટાદમાં 108 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. બોટાદની ગલિયારીઓનું રક્ષા કવચ જે છે, સુરક્ષા કવચ તે બની રહેશે. ત્યારે રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત બોટાદમાં સીસીટીવી લગાવવાનું કામ પૂરજોશમાં છે. શહેરના મુખ્ય એન્ટ્રી પોઈન્ટ, મુખ્ય વિસ્તારો, બજારો અને મુખ્ય સર્કલો પાસે હાલ સીસીટીવી કેમેરા લગાડવાનું કામકાજ ચાલી રહ્યું છે. પ્રથમ ફેઝમાં 80 જેટલા કેમેરા લગાવવામાં આવશે અને બાકીના ફેઝ 2માં 28 જેટલા કેમેરાઓ લગાવાશે. તો ખાસ કરીને વાઇફાઈથી સજ્જ આ નાઇટ વિઝન સીસીટીવી કેમેરાથી જાહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકાશે. તે સાથે જ ટ્રાફિકની સમસ્યા, ચોરી અને લૂંટફાટની ઘટનાઓ પર પણ નજર રાખવામાં આ સીસીટીવી કેમેરા મદદરૂપ બનશે. નરેન્દ્ર મોદી આજે બંગાળના નોર્થ 24 પરગના અને બર્દવાનમાં 2 રેલીઓને સંબોધિત કરશે, જ્યાં રેલી પૂર્વે ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. આ ઘર્ષણમાં અનેક કાર્યકર્તાઓને ઇજા પહોંચી. અમેરિકા સારવાર કરાવવા ગયેલા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વચગાળા બજેટને લઈને પોતાની પ્રતિક્રિયા આપી. બજેટમાં ખેડૂતોને આપવામાં આવતી રાહતની રકમ ઓછી હોવા પર વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા હતા, જેને લઈને જેટલીએ વિપક્ષને આડે હાથ લઈ તેમના મગરમચ્છને આંસુ કહ્યા હતા. બજેટમાં ખેડૂતોને આવક પર સહાય અને સબસીડી સાથોસાથ મળી શકે તેવું જેટલીનું કહેવું છે. એટલું જ નહીં, જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ તેઓએ ખેડૂતોના હિત માટેની સ્કીમોની ઘોષણા કરવી જોઈએ તેમ પણ વિપક્ષને જણાવ્યું. મોદી સરકારના રજૂ કરાયેલા વચગાળાના બજેટને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે સરકાર પોતે
પરત ફરવા પર ભરોસો ન હોવાના કારણે સંવિધાનનું ઉલ્લંઘન કર્યું છે અને એક પૂર્ણરૂપ બજેટ રજૂ કર્યું છે.